નમસ્કાર. આગળ આપણે જૈવ વિવિધતાની અંદર જે એડવર્ડ વિલ્સન નામના જે વૈજ્ઞાનિક છે કે જેને જૈવ વિવિધતા એવો શબ્દ આપેલો છે, જેની અંદર દરેક સ્તરે સંકળાયેલી જે વિવિધતા છે તેની ત્રણ મુદ્દાઓમાં ચર્ચા કરેલી હતી. એમાં પહેલું છે જનીનિક વિવિધતા, જીનેટિક ડાયવર્સિટી, તેના વિશે આપણે ચર્ચા કરેલ કે જેમાં એક જ જાતિ જનીનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવે છે. એટલે કે કોઈ પણ એક જાતિ હોય જેની અંદર આપણે ઉદાહરણમાં ચોખા, તો ભારતની અંદર 50,000થી પણ વધારે ચોખાની જાતો છે અને 1,000થી પણ વધારે કેરીની જાતો છે. તો ચોખા કેરી આ કોઈ એક જાતિ છે, પરંતુ 50,000થી વધારે ચોખાની જાતિ છે તો એનો મતલબ એવો થયો કે 50,000થી વધુ ચોખાની અંદર દરેકે દરેક ચોખામાં ક્યાંક ને ક્યાંક જનીનો અલગ અલગ પ્રકારના છે, જેના કારણે ચોખાની અંદર આટલી બધી વિવિધતા જોવા મળે છે. તો એક જનીનિક સ્તરની વાત થઈ. ત્યાર પછી જે બીજી વિવિધતા સમજાવે છે એ છે જાતિ વિવિધતા. તો અહીં આપણે ચર્ચા કરવાની છે એ જાતિ સ્તર, એટલે કે આ જે વિવિધતા છે એ જાતિ સ્તરે છે પ્રદર્શિત થતી હોય છે. એટલે કે પ્રદેશને આધારે, એટલે કે આખી પૃથ્વી ઉપર જે અલગ અલગ નિવસન તંત્રો છે, તો આપણે 11મા ધોરણની અંદર જે પ્રાણી સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ જે ભણી ગયા છે એની અંદર જે વર્ગ સમુદાયો વિશે જે આપણે ભણ્યા છે, તો ઉદાહરણ તરીકે તમે કોઈ પણ એક સમુદાય લઈ લો, માની લઈએ કે સસ્તન વર્ગ, તો સસ્તન વર્ગના સજીવો અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ ફેલાયેલા છે, પરંતુ પ્રદેશ પ્રમાણે જાતિઓમાં વિવિધતા હશે. એટલે કે ઠંડા પ્રદેશના સસ્તન વર્ગના પ્રાણીઓ સામે આપણે કોઈ ગરમ પ્રદેશના સસ્તન વર્ગના પ્રાણીઓ હોય તો બંનેમાં વિવિધતા હશે. છે તો એ સસ્તન વર્ગના જ પ્રાણી. એવી જ રીતના ઉભયજીવી સમુદાય હોય તો કોઈ એક જગ્યાનો ઉભયજીવી સમુદાય અને કોઈ બીજી જગ્યાનો ઉભયજીવી સમુદાય, આ બંને વચ્ચે જો આપણે તુલના કરવા જઈએ તો એમાં પણ વિવિધતા રહેલી હશે. એમાં ઉદાહરણ સાથે આપણને સમજાવ્યું છે કે ઉદાહરણ તરીકે પશ્ચિમ ઘાટની ઉભયજીવી જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતા વધારે છે. ઉભયજીવી જાતિઓ, તો અહીં આપણે કોઈ એક જાતિ પસંદ કરી, ઉભયજીવી વર્ગ. હવે આ ઉભયજીવી વર્ગની જાતિઓ પશ્ચિમ ઘાટમાં છે અને પૂર્વ ઘાટમાં છે. પશ્ચિમ ઘાટ અને પૂર્વીય ઘાટ બંને જગ્યાએ ઉભયજીવી જાતિઓ જોવા મળે છે, પણ બંનેમાં તફાવત શું કીધો? તો પશ્ચિમ ઘાટમાં ઉભયજીવી સજીવોની જાતિઓ અલગ અલગ ઘણી બધી છે, એટલે કે અહીં જાતિ વિવિધતા વધુ છે. કોના કરતા? પૂર્વીય ઘાટ કરતા, એટલે કે પૂર્વ
ધ્રુવીય ઘાટમાં જેટલા ઉભયજીવી સજીવો છે તેના કરતા વધારે વિવિધતા ક્યાં જોવા મળે છે? પશ્ચિમ ઘાટ. બંને જગ્યાએ ઉભયજીવી સજીવો છે, પણ પૂર્વીય ઘાટમાં જેટલા ઉભયજીવી અલગ અલગ પ્રકારના છે તેના કરતા વધુ વિવિધતા ક્યાં જોવા મળે છે? પશ્ચિમ ઘાટ. એટલે આ બાબતને પણ આપણે એમસીક્યુ માટે ખાસ ધ્યાનમાં લેશું. તો આ વાત થઈ જાતિ વિવિધતાની, કે જે જાતિ સ્તરે પ્રદર્શિત થતી હોય છે. અહીં આપણે ઉભયજીવી જાતિઓનું ઉદાહરણ લીધું કે ઉભયજીવી જાતિઓ છે એ પશ્ચિમ ઘાટની જે ઉભયજીવી જાતિઓ છે એની વિવિધતા પૂર્વીય ઘાટ કરતા વધારે જોવા મળે છે. ત્યાર પછીની ત્રીજી છે પરિસ્થિતિકીય વિવિધતા. તો અહીં આપણે નિવસન તંત્રના સ્તરે વિચારવાનું છે. જેમ પહેલી જનીનિક વિવિધતા એ આપણે જનીનિક સ્તરે જોયું, બીજી જાતિ વિવિધતા જાતિ સ્તરે જોયું, અને હવે ત્રીજી પરિસ્થિતિકીય વિવિધતા. એટલે આ જે વિવિધતા છે એ નિવસન તંત્રના સ્તરે થી પ્રદર્શિત થતી હોય છે. નિવસન તંત્રના સ્તરે પ્રદર્શિત થાય છે. તો અહીં નિવસન તંત્રને આપણે ધ્યાનમાં રાખીને વિચારવાનું છે. તો કોઈ પણ એક દેશ હોય તો એ એક જ દેશની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના નિવસન તંત્રો છે જોવા મળતા હોય છે રહેણાંક વિસ્તાર. તો એ નિવસન તંત્રોને ધ્યાનમાં રાખી ત્યાંનું પર્યાવરણ કેવું છે એને ધ્યાનમાં રાખી ત્યાં અલગ અલગ પ્રકારના સજીવો છે રહેતા જોવા મળતા હોય છે. એમાં ઉદાહરણ સાથે વાત કરેલી છે. તો જોઈએ તો ઉદાહરણ તરીકે ભારત પાસે, એટલે કે અહીં ભારતની વાત કરેલી છે આપણા દેશની, તો ભારત પાસે રણ પ્રદેશ છે, વર્ષાવનો છે, દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તારો પણ છે, પરવાળા ટાપુઓ પણ છે. આ પરવાળા જેને ઇંગ્લિશમાં કહેવાય કોર, એ એક સચ્છિદ્ર સમુદાયનું પ્રાણી છે કે જે એકદમ સોફ્ટ હશે, એનું શરીર છે છિદ્રિષ્ટ હોય, સોરી કોસ્ટાન્ટી સમુદાય. તો એ જે પરવાળા છે જેના કોરલ કહેવાય, એ અલગ અલગ પ્રકારની એની જાતો હોય છે. એનું જે શરીર છે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે. એ જ્યારે મૃત્યુ પામે ત્યારે એકદમ પથ્થર જેવું થઈ જતું હોય છે, અને કુદરતી એનો નાશ થવામાં લાખો વર્ષો નીકળી જતા હોય. 11મા ધોરણ વખતે આપણે એ ચર્ચાઓ કરેલી હતી. તો એ પરવાળાના ટાપુઓ, ભેજયુક્ત ભૂમિ, વેલાંદમુખી પ્રદેશ. વેલાંદમુખી પ્રદેશ એટલે એવો પ્રદેશ કે જ્યાં દરિયા અને નદી આ બંને જ્યાં ભેગા થતા હોય એ પ્રદેશને વેલાંદમુખી પ્રદેશ કહેવાય. ફરીથી બોલું છું, દરિયા અને નદી એ બંનેનું જે સંગમ સ્થાન હોય જ્યાં એ બંને ભેગા થાય છે એ જગ્યાને વેલાંદમુખી પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. તો આવા પ્રદેશો પણ છે, પહાડો પણ છે. તો આ પહાડો પરની વનસ્પતિઓ કે પહાડો પરના ઘાસના મેદાન જેવી પરિસ્થિતિકીય વિવિધતા એ નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતા વધારે છે. તો ભારત અને આ સ્કેન્ડિનેવિયન એ બંનેની સરખામણી કરી પરિસ્થિતિકીય વિવિધતાની બાબતે. તો જે જે આપણે બધા પ્રદેશોના નામ બોલ્યા, રણ વિસ્તાર, વર્ષાવન, એ સિવાય દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તાર, પહાડો, તો આવી અલગ અલગ પરિસ્થિતિ આપણા દેશની અંદર જોવા મળે છે નિવસન તંત્રની બાબતે. અને કોના કરતા વધારે છે? તો આ નોર્વે, સ્કેન્ડિનેવિયન જેવા જે દેશો છે
एना करता भारत पास निवसन तंत्र की विविधता वधारे छे। प्रकृति में आ समृद्ध विविधता एकत्र थवा माटे उद्विकासना लाखों वर्षों लागे छे। आ जे कई आखी विविधताओ छे अलग अलग प्रकार जनैनिक विविधता हो जाति विविधता हो पछी परिस्थितिकीय विविधता કોઈપણ પ્રકારની પ્રકૃતિની અંદર જે વિવિધતા જોવા મળે છે તો આ વિવિધતા સર્જાવવા માટે જે મુખ્ય ઘટના છે એ ઉદ્વિકાસની છે જે આપણે સાતમા ચેપ્ટર ઉદ્વિકાસનામાં ભણી રહ્યા છે તો આ ઉદ્વિકાસને કારણે આટલી મોટી વિવિધતા લાખો વર્ષોને અંતે સર્જાતી હોય છે પરંતુ જો જાતિ ગુમાવવાનો આ વર્તમાન દર સતત ચાલુ રહેશે તો આપણે આ બધી જ સંપત્તિને બે સદી કરતા પણ ઓછા સમયમાં ગુમાવી શકીએ છીએ। અત્યારે હું અને તમે બધા જાણીએ છીએ કે પૃથ્વી ઉપર દિવસે ને દિવસે જાતિઓનો નાશ થતો જાય છે, એટલે કે જે ભૂતકાળમાં હયાત હતી પરંતુ વર્તમાન સમયમાં એ લુપ્ત થઈ ગઈ છે। માત્ર એક ફોટોગ્રાફ્સમાં એ કંડારા આવી છે, લાઈવ ક્યાંય જોવા નથી મળતી। તો આવી તો ઘણી બધી જાતિઓ નાશ પામી ગઈ છે અને વર્તમાન સમયમાં પણ એ દર ચાલુ જ છે નાશ પામવા। એની પાછળ ક્યાંક ને ક્યાંક કુદરતી પ્રક્રિયાઓ, કુદરતી આફતો અને સાથે સાથે આપણો પણ એટલો જ હિસ્સો છે એ લોકોનો નાશ થવા માટે। માનવીય પ્રવૃત્તિઓને કારણે પણ જાતિઓનો છે નાશ થઈ રહ્યો છે। તો જો એ વર્તમાન દર ચાલુ જ રહેશે એમને પૃથ્વી ઉપર અઢળક જૈવ સંપત્તિ છે, ઘણી બધી જૈવ વિવિધતા છે, પણ વર્તમાન સમયમાં નાશ પામવાનો જે દર છે, એટલે કે અત્યારે જે વર્તમાન સમયમાં જાતિઓ નાશ પામતી રહી છે, એવું જો ચાલતું જ રહેશે તો બે સદી કરતા પણ ઓછા સમય આ જે મોટી જાતિ વિવિધતા છે એ આપણે ગુમાવી દઈશું। જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ આજકાલ દરેકના હિત સંબંધી આંતરરાષ્ટ્રીય અતિ આવશ્યક પર્યાવરણીય મુદ્દાઓ છે। તો આ જે ડર છે કે આટલી મોટી જૈવ વિવિધતા નાશ પામતી જાય છે તો આ જૈવ વિવિધતાને આપણે સમજવી પડે અને સાથે સાથે તેનું સંરક્ષણ કઈ રીતે કરી શકાય, જૈવ વિવિધતાનો નાશ પામવાના દરને આપણે કેમ દિવસે દિવસે ઘટાડી શકીએ, વધુમાં વધુ રક્ષણ એનું કઈ રીતે થઈ શકે, આ મુદ્દો કોઈ એક પ્રદેશનો નથી કે કોઈ એક દેશનો નથી। આંતરરાષ્ટ્રીય લેવલે પણ આ અતિ આવશ્યક મુદ્દાઓ છે વિચારવા જેવા કે એનું સંરક્ષણ કેમ કરવું, કારણ કે આ ગ્રહ પર આપણી ચિરંજીવિતા અને સુખાકારી માટે સમગ્ર વિશ્વ વધુમાં વધુ લોકોને જૈવ વિવિધતાની ચિંતાજનક મહત્વતાનું ભાન થયું છે કે તેનો વાસ્તવિક ખ્યાલ આવ્યો છે। આડેધડ આપણી જે મનમાનીને કારણે જૈવ વિવિધતા નાશ પામી રહી છે તો અત્યારે હવે આપણને પસ્તાવો થાય છે કે ખરેખર આપણાથી આ ખોટું કાર્ય થઈ રહ્યું છે। આપણી એટલે કે માનવીય પ્રવૃત્તિઓને કારણે જે જૈવ વિવિધતા નાશ પામી રહી છે તો એને આપણે કઈ રીતે બચાવીએ, અને બીજું કે આ જૈવ વિવિધતાનું મહત્વ પણ આપણે સમજતા થયા છે એનું ભાન પણ આપણને થઈ રહ્યું છે અત્યારે કે આ જૈવ વિવિધતાનું મહત્વ આપણા સુખાકારી જીવનમાં ઘણું બધું અહેમિયત ધરાવે છે। આપણે સ્વાર્થી છીએ પરંતુ આપણના લાભ પાછળ ઘણી બધી જૈવ વિવિધતા કામ આવે છે જે આપણે અત્યારે સમજી શકીએ છીએ। ડગલે ને પગલે મનુષ્યને ક્યાંક ને ક્યાંક આ જૈવ વિવિધતા લાભકારી થઈ રહી છે, તો હવે આપણો એમાં લાભ રહેલો છે તો પછી આપણે જ એને બચાવવા માટેના પ્રયત્નો કરવા પડશે।
तो आवात थे त्रण प्रकारनी विविधता नी। त्यार पछीनो मुद्दो छे पृथ्वी पर तथा भारत में केटली जातिओ छे एना विषे चर्चा करिए। आ खाली एक वाँचवा जेवी वस्तु छे जेमा आकड़ा के वाणिज्यो नाम आ बधुं आवशे ने खास तमने डरवा जेवा मुद्दाओ छे એકદમ બધી સરસ વાર્તા જેવી થિયરીઓ છે તો પૃથ્વી પર અને ભારતમાં કેટલી જૈવ વિવિધતા છે એની આપણે વાત કરીએ। બધું વર્ણન તો અહીંયા ન હોય પણ એની ટકાવારી આંકડાકીય માહિતીઓ અહીં આપેલી છે ચર્ચા કરીએ તો હમણાં સુધી શોધાયેલી અને નામાંકિત બધી જ જાતિઓની નોંધણી પ્રકાશિત કરવામાં આવેલી છે। આવું આપણે 11મા ધોરણમાં પણ નાની મોટી ચર્ચાઓ થઈ છે કે પૃથ્વી ઉપર અઢળક જૈવ વિવિધતા છે જાતિઓ છે જેમાંની અમુક ટકાનું જ આપણે સંશોધન અત્યારે વર્તમાન સમયમાં કરી શક્યા છે અને આગળ આગળ સંશોધનો ચાલુ જ છે અને તમે પણ ભવિષ્યમાં આ ક્ષેત્રમાં આગળ વધો તો તમે પણ તમારા નામ ઉપર એકાદ બે જાતિઓ શોધો એવી અપેક્ષા। તો અત્યાર સુધી જેટલી જાતિઓ શોધાઈ ગઈ છે જેનું નામકરણ થઈ ગયું છે જેને નામ અપાઈ ગયું છે ઘૂઘરી જેની વેચાઈ ગઈ છે એ બધાને અત્યારે પ્રકાશિત કરવામાં આવ્યું છે મતલબ કે એનું આખું એક લિસ્ટ તૈયાર થયેલું છે। આપણે જાણીએ છીએ કે આજ સુધી આ બધામાંથી કેટલી બધી જાતિઓ નોંધાયેલી છે પરંતુ પૃથ્વી પર કેટલી જાતિઓ છે એ ક્વેશ્ચન માર્ક છે। એ તો મને નથી ખબર તમને નથી ખબર અને પૃથ્વી ઉપર કોઈને નથી ખબર પરફેક્ટ આપ કે કેટલી જાતિઓ છે પણ વૈજ્ઞાનિકોના અંદાજો જે હોય છે એની આપણે ચર્ચા કરશું। તો આ પ્રશ્નનો જવાબ આપવો સહેલો નથી કારણ કે આખી પૃથ્વીની વાત છે તો ખૂણે ને ખાંચકે કેટલા સજીવો છે વનસ્પતિના રૂપમાં પ્રાણીઓના રૂપમાં સૂક્ષ્મ પ્રાણીઓના રૂપમાં કે જે અદ્રશ્ય છે મારા ને તમારા ખંભા ઉપર બેસેલા છે છતાંય આપણે એને ઓળખી નથી શકતા। તો આવા બધા સજીવો ભેગા મળીને કુલ કેટલી જાતિઓ છે એ જવાબ આપવો સહેલો નથી। IUCN આ એક સંગઠન છે IUCN જેનું પૂર્ણ નામ છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ કે જેની સ્થાપના 2004 પ્રમાણે આજ સુધીની વર્ણન કરાયેલી વનસ્પતિ અને પ્રાણી જાતિઓની કુલ સંખ્યા 1.5 મિલિયન કરતાં સહેજે વધારે છે। વર્તમાન સમયમાં શોધાયેલી જે જાતિઓ છે તો આ IUCN 2004 પ્રમાણે શોધાયેલી જાતો ને એમાં કુલ આવી જાય વનસ્પતિઓ આવી જશે પ્રાણીઓ આવી જશે તો કેટલી કીધી છે 1.5 મિલિયન એટલે 10 લાખથી 15 લાખ જેટલી જાતિઓ છે વર્તમાન સમયમાં શોધાઈ ગઈ છે એના કરતાં પણ વધારે છે। પરંતુ આપણને સ્પષ્ટ ખ્યાલ નથી કે હજુ કેટલી જાતિઓની શોધ તથા વર્ણન કરવાનું બાકી છે કારણ કે અંદાજ વૈજ્ઞાનિકોના બહુ મોટા છે। તો કેટલી શોધાઈ ગઈ છે એ આંકડાઓ તો ઠીક છે ચાલો એ તો આપણને ખબર હોય પણ કેટલી શોધવાની બાકી છે અને શોધાઈ ગઈ છે તો હજુ કેટલાયનું વર્ણન કરવાનું બાકી છે કે એમાં કેવા પ્રકારના લક્ષણો છે એ કયા સમુદાયમાં આવે છે એનું નામ શું પાડશું આ બધી ચર્ચાઓ હજુ બાકી છે। અંદાજ લગાવવામાં ખૂબ જ વ્યાપકતા છે તથા તેમનામાંથી ઘણી તો
માત્ર પ્રશિક્ષિત રીતે ધારણા જોશે. જેટલો વૈજ્ઞાનિકો અંદાજ મૂકે છે તો એ કઈ 2-5 હજાર કે 2-5 લાખ નો અંદાજ નથી, બહુ મોટો વ્યાપક અંદાજ છે. અને વ્યાપક અંદાજની અંદર જે જાતિઓનો સમાવેશ થાય છે તો એ માત્ર ને માત્ર એક ખાલી ધારણા છે, એક કલ્પનાઓ છે. અત્યારે વર્તમાન સમયમાં શોધાયેલી જાતિઓને જોતા જે આંકડાઓ મળે છે એને ધ્યાનમાં રાખીને અંદાજ લગાવવામાં આવ્યો. ઘણા વર્ગીકરણીય સમૂહો માટે જાતિઓની શોધ ઉષ્ણકટિબંધીય દેશો કરતાં સમશીતોષ્ણ દેશોમાં વધુ પરિપૂર્ણ છે. એટલે કે જે કંઈ સંશોધનો થયા છે એ મુજબ ઉષ્ણકટિબંધીય દેશો કરતાં સમશીતોષ્ણ દેશોમાં વધુ જાતિઓ જોવા મળે છે એવું વૈજ્ઞાનિકોનું માનવું છે. ઉષ્ણકટિબંધીય પ્રદેશો એટલે ગરમ પ્રદેશો, સમશીતોષ્ણ એટલે કે જે ઠંડા પ્રદેશો. એ ધ્યાનમાં લેવાયું છે કે ઉષ્ણકટિબંધમાં નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધ હજી બાકી છે. એટલે કહેવા શું માગે છે કે વર્તમાન સમયમાં જેટલી જાતિઓ શોધાયેલી છે એ જાતિઓ સમશીતોષ્ણમાં વધારે શોધાયેલી છે. ઉષ્ણકટિબંધમાં વધુ છે ખરા જાતિઓ, પણ હજુ શોધવાની બાકી છે. જીવશાસ્ત્રીઓએ ઉષ્ણકટિબંધીય તેમજ સમશીતોષ્ણ પ્રદેશોમાં કીટકોના સમૂહોની જાતિ સમૃદ્ધિનો કંટાળાજનક અભ્યાસ કરી તેમની આંકડાકીય તુલના કરી અને આ પ્રમાણે એટલે કે ગુણોત્તરમાં તે વિસ્તારોના પ્રાણીઓ તથા વનસ્પતિઓના અન્ય જૂથોને આવરીને પૃથ્વી પરની જાતિઓની કુલ સંખ્યાનો એકંદર અંદાજ લગાવ્યો અને કેટલાક અંતિમ અંદાજનો વિસ્તાર 20-50 મિલિયન એટલે કે 2-5 કરોડ સુધીનો છે. જાતિઓ હોવાનો અંદાજ કેટલો છે વૈજ્ઞાનિકોનો? 2-5 કરોડ. જોકે 11મા દરોડમાં કદાચ આપણે એવો આંકડો પસંદ કરેલો હતો 50 લાખથી 5 કરોડ જાતિઓ હોવાનો અંદાજ છે. આ બધી વસ્તુ અત્યારે એવી છે કે આંકડાઓ એકદમ પરફેક્ટ તો ક્યારેય નહીં રહેવાય, કારણ કે આ ટેક્સ્ટ બુકની અંદર આ ચેપ્ટર જ્યારે ઇન્વોલ્વ કરવામાં આવ્યું હોય ત્યારે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આમાં ચર્ચા કરી એવી રીતના દરેકે દરેક આંકડા કહેવાય. પણ આપણે આજે જે ભણતા હોય ને કદાચ સેકન્ડ પછી આંકડો છે એ બદલી ગયો હોય શકે, કારણ કે વૈજ્ઞાનિકો સતત એ પ્રયત્નો ચાલુ જ છે. એટલે આવનારા દિવસોમાં એ માહિતીઓ બદલતી જ રહેવાની છે. તો અત્યારે આ ચેપ્ટર પ્રમાણે આપણે આ આંકડો યાદ રાખવાનો છે કે વૈજ્ઞાનિકોનો અંદાજ કે જેની અંદર કીટકોને ધ્યાનમાં લીધા છે, વનસ્પતિ અને પ્રાણીઓ બધાનો ઉમેરો કરી અને જે અંદાજ લગાવ્યો છે આટલો છે, 2-5 કરોડ જેટલી જાતિઓ હોવા. પરંતુ રોબર્ટ મે જે વૈજ્ઞાનિક છે એમના દ્વારા કરવામાં આવે વધુ સંતુલિત અને વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજ પ્રમાણે વૈશ્વિક જાતિ વિવિધતા લગભગ 7 મિલિયન એટલે કે 70 લાખ જેટલી છે. રોબર્ટ મે નામના જે વૈજ્ઞાનિક છે કે જેમણે એકદમ વ્યવસ્થિત સંતુલિત રીતે જાતિ વિવિધતાનો અભ્યાસ કર્યો છે અને એ મુજબ એમને જે અંદાજ લગાવ્યો છે એ અંદાજ છે 70 લાખ. આ વૈજ્ઞાનિકે સંતુલિત રીતે જે આંકડો આપ્યો છે એ આ છે કે રોબર્ટ મે દ્વારા જે કરવામાં આવેલ વધુ સંતુલિત અને વૈજ્ઞાનિક રીતે સચોટ જે અંદાજ છે એ અંદાજ 70 લાખ એટલે કે 7 મિલિયન જેટલી જાતિ વિવિધતા પૃથ્વી ઉપર રહેલી છે એવું આપણને આ સમજાવે છે.
तो अपने वर्तमान उपलब्ध जाति संशोधनों ने आधार पृथ्वी की जैव विविधता विषय केटलाक रसप्रद उद्देश्यों ने जोईए। आमां मैं कीधुं ए प्रमाणे आ जे मुद्दाओ छे बधा एकदम वांचन अने आंकड़ाओ ज खास अने क्या प्रदेशों में क्या प्रकार नी छे एने ज आपणे खास ध्यान में लेवाना छे एटले आमां कंई विशेष छे नहीं। बधी अंदाजित जातिओ में 70% करता पण वधारे प्राणीओ छे। जेटली कुल संत जे जातिओ छे पृथ्वी पर एम 70% करता पण वधारे शुं छे प्राणीओ छे। कुल जैव विविधता લીલે આવી જાય ફૂગ દ્વિઅંગી અનાવૃત આવૃત ભેગી કરીએ તો પણ તે કુલ ટકાવારીના 22% કરતા વધારે નથી। એટલે આપણે એવું કહી શકીએ કે 22% જેથી વનસ્પતિઓ છે એમાં પછી બધી આવી છે। પ્રાણીઓમાં કીટકો એ સૌથી વધારે જાતિ સમૃદ્ધિ ધરાવતો વર્ગીકરણીય સમૂહ છે। એ તો આપણે અગાઉ પણ ભણી ગયા છે પ્રાણી સૃષ્ટિની અંદર કે સંધિપાદ સમુદાય છે પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટામાં મોટો સમુદાય છે અને સંધિપાદની અંદર કીટક વર્ગ આવે છે તો કીટક વર્ગ સૌથી મોટામાં મોટો વર્ગ છે પ્રાણીઓની અંદર। તો આ 70% કરતાં વધુ પ્રાણીઓ છે તો એ પ્રાણીઓમાં સૌથી વધુ કોણ છે કીટક। તે પ્રાણીઓની કુલ ટકાવારીના 70% પણ વધારે છે। 70% કરતાં વધુ પ્રાણીઓ છે કુલ જીવ વિવિધતા અને પ્રાણીઓની 100% ગણતરી કરીએ તો એમાં પાછા 70% વધારે કીટકો છે। એનો અર્થ એ છે કે આ ગ્રહ પર દરેક 10 પ્રાણીએ 7 કીટકો છે। જોજો એ ખાસ ધ્યાનમાં રાખજો આ બે કુલ રેશિયો છે કુલ જે વિવિધતા જેમાં 70% કરતા વધુ પ્રાણીઓ 22% જેટલી વનસ્પતિ। હવે કુલ જે પ્રાણીઓ છે કુલ પ્રાણીઓના 70% થી વધુ કીટકો એનો મતલબ એવો થાય કે દરેક 10 પ્રાણી 7 કીટકો એટલે કે કુલ તમે 10 પ્રાણી પકડો તો એની અંદર 7 કેટલા આવે 7 છે શું હોય કીટકો। ફરીથી કીટકોના આ વિપુલ વૈવિધ્યને આપણે કેવી રીતે સમજાવીએ કારણ કે 10 પ્રાણીએ 7 કીટકો છે પણ બધા કીટકો હજુ સુધી શોધાયેલા નથી। વિશ્વમાં ફૂગની જાતિઓની સંખ્યા એ મત્સ્ય ઉભયજીવી સરીસૃપ તથા સસ્તનની જાતિઓની એકત્રિત કુલ સંખ્યા કરતાં પણ વધારે છે। ખાલી ફૂગ એક સમુદાય 22% જેટલી વનસ્પતિઓમાં ફૂગને પણ સામેલ થઈ રહી છે તો ખાલી એકલી ફૂગની જાતિઓ ગણીએ તો એ મત્સ્ય ઉભયજીવી સરીસૃપ ને સસ્તન આ જે પ્રાણી વર્ગો છે એને તમે ભેગા કરો એમાં જેટલા સભ્યો છે એના કરતાં તો ખાલી ફૂગ એકના સભ્યો વધારે છે। સમજાય ને શું બોલું છું એટલે ફૂગનું અહીંયા જાતિ વિવિધતા વધુ છે એવું સમજાવવાની કોશિશ કરી છે। ઉભયજીવી મત્સ્ય સરીસૃપ સસ્તના ચારેય વર્ગને ભેગા કરો એમાં જેટલા પ્રાણીઓ જોવા મળે એના કરતાં તો વધારે માત્ર ને માત્ર ફૂગ એકની અંદર છે। હવે તમને એક આકૃતિ આપેલી છે પેજ નંબર 260 ઉપર આકૃતિ 15.1 એ દોરવાની નથી પણ સમજવાની છે એમસીક્યુ માટે યાદ રાખવાની છે। એની અંદર વૈશ્વિક જૈવ વિવિધતાનું પ્રતિનિધિત્વ કરેલું છે અપૃષ્ઠવંશી પૃષ્ઠવંશી તથા વનસ્પતિ જાતિઓના વર્ગકોની પ્રમાણસર સંખ્યા
तो अपृष्ठवंशी प्राणियों से तो एमां तमे जोई शको के कीटकोनी मात्रा सौथी वधु छे, कारण के कीटक संधिपाद समुदाय अपृष्ठवंशी में आवे। पछी मृदुकायो जे ग्रीन कलर नुं बतायुं छे एटली टकावारी में छे, स्तर कवचीओ ए मुजब छे, अने अन्य प्राणी समूह जे ओरेन्ज कलर में बतायुं छे। तो एमां जोई शकाय आलेखनी अंदर के कीटकोनी संख्या सौथी वधु छे अपृष्ठवंशीओ। बाजू में पृष्ठवंशीओ बतायुं छे, तो पृष्ठवंशीओ में माछलीओनी संख्या सौथी वधारे छे, पर्पल कलर में जे बतायुं छे। पछी ओरेन्ज में सस्तनो छे, दुधियानी अंदर पक्षीओ छे, पछी येलोनी अंदर सरीसृप छे, अने ग्रीननी अंदर उभयजीवी छे। तो पृष्ठवंशी जेटला छे એમાંથી માછલીની સંખ્યા સૌથી વધુ છે। પછી તમને વનસ્પતિઓનું બતાવ્યું છે, તો વનસ્પતિઓમાં તમે જોઈ શકો કે ફૂગ જે આછો ગ્રીન કલર છે, તો એ ફૂગ સૌથી વધારે સંખ્યામાં છે। પછી એની બાજુમાં લીલ, પછી એની બાજુમાં લાઇકેન્સ જે સૌથી ઓછું છે, પછી આવૃતબીજધારીઓની સંખ્યા વધુ છે, પછી ત્રિઅંગી અને સવનસ્પતિઓ જે હોય એ બતાવ્યું છે, અને મોસ દ્વિઅંગી વનસ્પતિ। ટૂંકમાં એ આપણને એવું કહેવા માંગે છે કે કેના પ્રમાણમાં કોણ વધારે છે, એટલે એ આપણે એમસીક્યુ માટે ખાસ એ આકૃતિઓને યાદ રાખશું, દોરવાની ક્યાંય થતી નથી, પણ એમસીક્યુ માટે આપણે એને ધ્યાનમાં લેવાની છે। તો આજે આટલું રાખીએ, ત્યાર પછીની વાત આગળના લેક્ચરમાં જોશું।